ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી, ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન, ઘરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટની થાકી પટાવાળો બહુ બગડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન. એના કરતા પણ ભયંકર કામ કરી રહ્યા છે, ભયંકર વિચાર કરી રહ્યા છે. રસોઈની નવી વાનગી વિશે ચર્ચા કરી રહ્યા છે. પિંકી, આંખો ખોલ બેટા. પિંકી આંખો ખોલ, પિંકી આંખો ખોલ. હે, કોણ છે? કોણ છે? હું છું કુંજબાળા, તારી મમ્મી. સુઈ ગઈ હતી? હા, એટલે ના ના, હું ઊંઘી નહોતી ગઈ, હું ધ્યાનમાં હતી, સમાધિમાં હતી. સરસ. મારા ડેડ એટલે કે તારા નાનાજી હંમેશા કહેતા કે અગત્યની ચર્ચા કરતા પહેલા 1800 સેકન્ડ માટે ધ્યાનસ્થ થવું જોઈએ. નાનાજી એકદમ સાચું જ કહેતા હતા. ડોન્ટ વરી, તને ખબર છે એક જમાનામાં હું પણ આવી રીતે જ ગભરાઈ ગઈ હતી. પછી મારા ડેડ એટલે કે તારા નાનાજી એમને મને પાસે બેસાડી અને જીવન જીવવાના ગોલ્ડન રૂલ્સ કયા, અને એ વાત આજે હું તને કહેવા જઈ રહી છું. ઓ, એટલે નાનાજીના દિવ્ય વાણીના પ્રવચનોનું આજે રીટેલિકાસ્ટ છે, એમ જ ને? કોર્પોરેશન. મારે 24 કલાક સુધી અહીંયા જ બેસવાનું છે. મારા ડેડી જેવા મહાન માણસની વાતો સાંભળવી હોય ને તો આવી તપશ્ચર્યા તો કરવી જ પડે. એટલે
આપણે 4 કલાકની જ્ઞાન ચર્ચા રોજ સવારે કરવાની છે? ઓ નો, ઓ યસ બેટા, આ ચર્ચા અહીંયા અંત નથી આવતો. રોજ સવારે પ્રાતઃ કાળે ઉઠી અને હું તને આ જ્ઞાન ગોષ્ઠી, આ દિવ્ય વાતો આગળ કહીશ. તું આવી રીતે કંટાળી ગઈ? અરે તને ખબર છે બેટા, હું મારા ડેડીની સામે 8-8 કલાક બેસીને વાતો સાંભળતી હતી. તો મમ, ડેડી સાથે તમે આટલી બધી વાર બેસતા હતા તો પછી ઓફિસે નાનાજી ક્યારે જતા હતા? અરે એમની મરજીમાં આવે ત્યારે જતા હતા. મારા ડેડ તો મસ્ત ફકીર માણસ હતા, એમને મરજી આવે ત્યારે ઓફિસ જાય. શું વાત કરો છો? તો પછી ઓફિસનું ધ્યાન કોણ રાખતા હતા? તારા ડેડી મિસ્ટર વાસુદેવ રાજકોટ, અને એટલે જ મારા ડેડીએ એમને ઓફિસમાં મેનેજર બનાવ્યા હતા. ઓ, હવે સમજણ પડી. નાનાજીને ઓફિસના કામોની ઝંઝટમાં ના પડવું પડે એટલે જ એમને ડેડીને મેનેજર બનાવ્યા, રાઈટ? ઓફકોર્સ. બાકી તારા ડેડ, એ તો મારા ડેડની ઓફિસમાં એક અકાઉન્ટન્ટ હતા. મમ, તો નાનાજીએ એમની કંપનીના મેનેજર સાથે તમારા લગ્નનો વિરોધ કેમ ના કર્યો? અરે વિરોધ શું કામ કરે? અને ખબર છે, ઉલટાનો એમને તો ઓફિશિયલ ઓર્ડર આપ્યો, સબ્જેક્ટ કુંજ બાળા સાથે લગ્નનો પ્રસ્તાવ. આ સાથે તમને ઓફિશિયલ ઓર્ડર આપવામાં આવે છે કે આ તારીખે, આ સ્થળે, આ સમયે, એટલે કે મારી દીકરી કુંજ બાળા સાથે જો લગ્ન નહીં કરો તો તમને ઓફિસમાંથી ડિસમિસ કરવામાં આવશે. આવો ઓફિશિયલ ઓર્ડર મોકલ્યો અને નીચે છે ને નોટ મોકલી, સ્પેશિયલ નોટ. આ ઓર્ડર રૂબરૂ મળ્યો હોય એમ સમજી લો. વાત કરો છો, નાનાજી તો ખરેખર ગ્રેટ કહેવાય. એમણે આવો ઓર્ડર કરી ડેડીને મેનેજર કમ જમાઈ બનાવી દીધા. ઓફકોર્સ, મારા ડેડ તો ગ્રેટ હતા, છે અને રહેશે. પણ બેટા, ચાલ અંદર જઈને જરા પ્રજાજનો ઉપર હુકમ કરી. કોર્પોરેશન પડવાનો છે અને એટલે જ તમારે બધાને આડું અવડું રખડવાનું બંધ થઈ જશે. પછી આની સાથે સાથે શૂટ એટ સાઈટ એટલે દેખો ત્યાંથી ઠારના હુકમો પણ આપી દો. મિસ્ટર રાજકોટ, અત્યારે પરિસ્થિતિ કાબુ હેઠળ છે, રાબેતા મુજબ વસ્તુઓ ચાલે છે, એટલે એ હુકમો અત્યારે નહીં આપો. પણ જો પરિસ્થિતિ બગડી તો શૂટ એટ સાઈટ નો ઓર્ડર આપતા પણ હું નહીં અચકાવું. એ જીજાજી, આમ તંગદિલી વધે ને એવા નિવેદનો આપવાના બંધ કરો અને મોટી બેનને એમની જાહેરાત કરવા દો. સારું ભાઈ, હું મૌન વ્રત ધારણ કરું છું. કુંજવાળા મેડમ, તમે તમારી જાહેરાતો શરૂ કરી દો. હા, તો પ્રજાજનો, તમને બધાને ખબર છે કે કુંવારા કોર્પોરેશન તરફથી આપણે એક્સપોર્ટનો બિઝનેસ શરૂ કરી રહ્યા છીએ. રાઈટ? અને એમાં પિંકીએ ડિઝાઇન કરેલા ક્લોથ્સ આપણે એક્સપોર્ટ કરવાના છે. હા, અને એને માટે આપણે રાતપાળીમાં કામ કરે એવો નવો સ્ટાફ પણ શોધી લીધો છે. અને આ એક્સપોર્ટના બિઝનેસ માટે નાનાજી આપણને છેક અમેરિકાની મદદ કરવાના છે. ઓહ વાવ, ટેરિફિક! તમને બધાને પાસે તો સરસ માહિતી છે. તો મેડમ હોય જ ને, અમે લોકો રોજે રોજ આની આ જ વાત કરીએ છીએ. એટલે અમને ભૂખ થઈ ગયું છે. આમાં નવું શું છે? વેલ, નવું એ છે કે તમારે મારા હુકમનું પાલન કરવું પડશે આપણા આ નવા બિઝનેસમાં. પિંકી, જરા આમ આવતો. યસ મમ. આ નવા બિઝનેસમાં સર્વે સર્વા પિંકી રહેશે, એટલે તમારે બધાએ એના હુકમનું પાલન કરવું પડશે અને એ જે ઓર્ડર આપે એ તમારે માનવો પડશે. હે મમ, આ તો અમારા બધાનું ઇન્સલ્ટ કહેવાય. અમારે પિંકીને મેડમ કહેવાનું? એકલા ઓર્ડર નહીં પાલન કરવાના, પણ આ તે સાચું કીધું. જ્યારે બી બિઝનેસની વાત કરવી હોય
ત્યારે પિંકી ને મેડમ કહીને વાત કરવાની. હે? એટલે મારે મારી ભાણી ને મેડમ કહેવાનું? અરે તું શું મિસ્ટર રાજકોટ? યસ મેડમ. તમારે પણ આજથી પિંકી ને પિંકી મેડમ કહેવાનું. સમજી ગયો. મેડમ તમે કહો ને તો હું આપણા નોકર કાંજી ને પણ મેડમ કહેવા તૈયાર છું. અભી ફાલતુ જોક ઉપર કરવા માંડે. આજથી આ ઘડીથી જ મારા હુકમનું પાલન થવું જોઈએ. સમજી ગયા? તો સ્ટાર્ટ. 1 2 3. જી ઓકે પિંકી મેડમ. વારા કોર્પોરેશન ના ચાલે, આવું ના ચાલે. મારે મારી બહેનને મેડમ કહેવાનું. આવું ના ચાલે. સાચી વાત છે. મારે મારી ભાણીને મેડમ કહેવાનું. આવું તો કેવી રીતે સહન થાય? અરે ભાઈ, મારી પત્નીને વર્ષોથી મેડમ કહું છું, તો પછી તમને લોકોને શું વાંધો છે? હે ડેડ, તમારું તો સમજ્યા. તમને તો આ બધું ફાવી ગયું છે એટલે તમને મુશ્કેલી ના પડે, પણ અમને આવું બધું નહીં ફાવે. એ ભાઈ, આ બધું ફવડાવવું પડે, નહીં તો પછી વડ ખાવા તૈયાર રહેવું પડે. એ જીજાજી, મોટી બેન ને મેડમ કહેતા હતા ને ત્યાં સુધી બરાબર હતું, પણ હવે પિંકી ને મારી ભાણી ને મેડમ કહેવાનું ના થાય. અને એના હુકમોનું પાલન કરવાનું. આવું કઈ રીતે સહન થાય? જીજાજી, મને એવું લાગે છે કે આપણે મેડમ ને એટલે કે મોટી બેન ને ફેર વિચારણા માટે હવે નવી અરજી કરવી પડશે. એ ભાઈ પ્રવીણ, મારી વાત સાંભળ. આ તારી બહેન એટલે કે આપણી મેડમ છે ને બધી અરજીઓ ફગાવી દેશે. આ કુંજબાળા મેડમ એક વખત મનથી જે નક્કી કરે એમાં ફેરબદલ કરવાનો એનો સ્વભાવ જ નથી. એટલે આટલા વર્ષોની આપણી મહેનત છે એને પાણીમાં રેડી નાખી, પાણીમાં ફેરવી દીધી, અને આપણું એક સામાન્ય કર્મચારી ગણી ને આવી અપમાન કરી નાખ્યું. પ્રવીણ, આમ દુખી ના થા ભાઈ, ના થા દુખી. અરે હજી તો ઘણા ખેલ થવાના બાકી છે. પણ આવું બધું ના ચાલે. આપણે કંઈક કરવું પડશે. સાચી વાત છે. હવે છે ને આપણે આ મેડમના નિર્ણય સામે છે ને બગાવત કરીશું, એમના હુકમો સામે બગાવત કરીશું, વિરોધ કરીશું. શાબાશ પ્રવીણ, શાબાશ. જોજો, હા પાછો ના પડતો, હિંમત ના હારતો. નહીં, હવે તો વિચારી લીધું છે કે પગલું ભર્યું એટલે ના હટવું એટલે ના જ હટવું. બસ તો પછી તમે બંને જણા મારી વાત ધ્યાનથી સાંભળો. મેં એક આમ ખોફનાક પ્લાન બનાવી રાખ્યો છે. સ્ટાર્ટ. ત્યારે 3:15 વાગે આવે છે. તમારે જો એને અગત્યનું કામ હોય ને તો તમે એને મોબાઈલ કરો, હું તમને એનો મોબાઈલ નંબર આપું. લખો. અમથાલાલ, રીતા અને ધારાનો મોબાઈલ નંબર મારી પાસે છે. તો પછી? અરે મારે એમનું કામ નથી, હું અત્યારે એમની વાત નથી કરતો. હું તો એમ પૂછતો હતો કે અહીં વાગવા આવ્યા પણ હજુ સુધી વાસુદેવ સાહેબ અને પ્રવીણ કેમ નહીં આવ્યા હોય? આવી ગયા, 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 આવી ગયા. હા, પણ કોણ આવી? હા, વાસુદેવ સાહેબ, પ્રવીણભાઈ. ના, કુમારા કોર્પોરેશનનો ખબરપત્રી સમાચાર વાચક પપ્પુ પેપર વાળો આવી ગયો. લો સાહેબ, આજનું પેપર. એ પપ્પુ પેપર વાળા, તું આ સવારનું છાપું છે, બપોરે કેમ આપવા આવે છે? આમાં સાહેબ એવું છે ને કે હું બધે આપતો આવું છું ને એટલે મોડું થઈ જાય. અને સાહેબ, આ બી મને વાસુદેવ સાહેબે કીધું જ છે કે તારે બપોરે રિસેસના ટાઈમમાં જ પેપર આપવા આવવાનું. વાંચવાની મજા નથી આવતી ભાઈ, તારા મોઢે તો સમાચાર સાંભળવાની મજા આવે છે. ઉતર વાંચો અને તમે બધા તૈયાર જો. તૈયાર, તૈયાર, રેડી હોય એકદમ. હા, એકદમ રેડી હોય ભાઈ. જો મોન્ટાજ પતે ને એટલે તારે વાંચવાનું શરૂ કરવાનું, બરાબર? ડા 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 ડા
તો આજના મુખ્ય સમાચાર સાંભળો. પેટ્રોલના ભાવમાં વધારો, ભાવ વધારા સામે વિરોધ પક્ષનું આંદોલન, બોમ્બ ફટાકામાં 3 ના મોત, અને ભારતની ક્રિકેટ ટીમ ફરીથી હારી. અને જાણીતા હીરો હિરોઈન ની જોડી તૂટી. એ એક મિનિટ ભાઈ, આ તો રોજ છે ને સાંભળેલું હોય એવું જ લાગે છે. ભાઈ સુનિલ, આવું તો રોજ બન્યા કરે છે, એટલે આપણને આ સમાચારો રોજ એક ના એક જ લાગે છે. એ મને તો લાગે છે આ છાપા વાળા એક જ છાપું છાપતા હશે, ખાલી તારીખ જ બદલ્યા કરે, એટલે સમાચાર એક ના એક જ લાગે. શું કે છે પપ્પુ? અરે એમાં મને શું ખબર પડે, હું છાપા છાપવા વાળો નથી, છાપા નાખવા વાળો છું. આમાં મને કઈ ખબર ના પડે. તમે મને આપો રજા અને કરો તમે મજા. આ પપ્પુ બી જબરો કલાકાર છે, કોમેડી. આ વાસુદેવ સાહેબ જબરી આઈટમો પકડી લાવે છે. કરું છે પણ યાર, આ વાસુદેવ સાહેબ હજુ સુધી કેમ નથી આવ્યા? શું કરીશું? એ તમે એક કામ કરો. શું? એવું કરો, એમને પેલું મારો. એ તું શું મારવાનું કે છે? પથરા, લાકડીઓ? હા એવું નથી કહેતો હું, પેલું કાન ઉપર મારીએ ને આપણે, એ કહું છું. એ શું બોલે છે તું, શું બોલે છે? હે, તું એમને કાન પટ્ટાની મારવાનું વાત કરે છે? સુનિલ, એમને મોબાઈલ કરવાનું કહે, બરાબર ને? એ જે જે મોબાઈલ મારો એમ કહું છું. જતીનભાઈ સમજી ગયા, એ તો પેલા છે. હા હા, હલો વાસુદેવ સાહેબ, હું જતીન બોલું. શું થયું સાહેબ? હા હા, તમે આવો છો ને? હા બરાબર, ઓકે ઓકે. હા 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 ભાઈ, વાસુદેવ સાહેબ અને પ્રવીણ આવે જ છે, અને અગત્યની વાત કરવા માટે આપણને કેબિનમાં બોલાયા છે. કેબિનમાં? હા. કેમ? એ જીજાજી, આ બધા તમારી સામે ચાતક નજરે જોઈ રહ્યા છે, એટલે ખોટો ભાવ ખાવાનો બંધ કરો અને જે કહેવાનું હોય ને એ કહી દો. શબ્દો કરતા શાંતિનું મહત્વ વધારે હોય છે, વ્યસ્તતા કરતા વિરામનું મહત્વ વધારે હોય છે. વાહ 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 વાહ, અરે ક્યા વાત હે! અરે વાસુદેવ સાહેબ, તમે પણ શું સુંદર શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છો! અરે અમથાલાલ અમથાલાલ, પહેલા હું પણ કવિ હતો, શાયર હતો, પણ જ્યારથી કુંજ બાળા સાથે લગ્ન થયા ને, ત્યારથી આ શાયરના ટાયરની હવા નીકળી ગઈ, સરિતામાં ડૂબી ગઈ. એ જીજાજી, આ મુશાયરાબાજી બંધ કરો ને જે વાત કરવાની છે ને એ કરી લો, નહીં તો છે ને આ મુશાયરામાં મુજરો કરાવશે મોટી બેન. ફ્રેન્ડ્સ, પ્રવીણ સાચું કહે છે. આજે મેં તમને બધાને એક ગંભીર વાત કહેવા માટે ભેગા કર્યા છે, તો હું જે વાત કહું એને માટે તમે હિંમત ભેગી કરીને એ સાંભળો. હિંમત ભેગી કરવા માટે શું કરવું જોઈએ ખબર છે? તો શરૂ કરો. 1 2 3. બસ 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 અમથાલાલ, બસ. મને લાગે છે કે હવે તમારા બધામાં ઘણી બધી હિંમત ભેગી થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તમને બધાને તો ખબર છે કે આપણે બધા કુંજબાળા મેડમના હુકમના તાબેદાર છે. હા, એ અમારા માલિક છે, એની અમને ખાતરી છે. એ અમારા માલિક છે, એની અમને ખાતરી છે.
અરે કુંજ બાળા મેડમ તો ભાગ્યના વિધાત્રી છે. બટાકાની કાતરી છે, કાળી ઘુમર રાત્રી છે, અમથાલાલ તો અટવાયેલા બસ વગરના યાત્રી છે. એ તમને બધાને આ ગંભીર વાતમાં આમ કાર્ટૂન વેળા કરતા શરમ નથી આવતી? પહેલા પૂરી વાત તો સાંભળો. આજ સુધી આપણે કુંજ બાળા મેડમના હુકમનું પાલન કરતા આવ્યા છીએ, પણ આજથી આપણે બે મેડમના હુકમનું પાલન કરવાનું છે. યસ, અને બીજી એક વ્યક્તિને પણ આપણે મેડમ કહેવાનું. એટલે કોણ? પ્રવીણભાઈ ને? પ્રવીણભાઈ, તમે કુંજ બાળા મેડમના બ્રધરમાંથી સિસ્ટર ક્યારે થયા? અમારે બધાએ હવે તમને મેડમ કહેવાનું. એવું બધું નથી કરવાનું. તમારે મને મેડમ નથી કહેવાનું. એ જીજાજી સમજાવો ને આ લોકોને. હા ભૈયા, પ્રવીણની વાત સાચી છે. આપણે પ્રવીણને મેડમ નથી કહેવાનું, તો આપણે જેને મેડમ કહેવાનું છે એ છે પિંકી. પિંકી? હા, આજથી આપણે પિંકીને પિંકી મેડમ કહેવાનું અને એના બધા હુકમોનું પાલન કરવાનું. હા, કારણ કે આજથી કુંજ બાળાની સાથે સાથે પિંકી પણ કુંવારા કોર્પોરેશનની માલિક છે. ઓ નો, ઓ યસ. હે ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી, ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. ઝઘડે સાહેબ ઓફિસ માં આવીને કારકુન ઉપર બગડે, એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસ માં આવીને કારકુન ઉપર બગડે. કારકુન ની કટકટ ની ધાગી પટાવાળો બહુ બગડે.